नमस्कार, स्वागत है आपनो लोकमंच में। लोकमंच में आज बात करीशु महिलाओं की बात एटला माटे कारण के महिला सशक्तिकरण की बात चालती हो, महिला आत्मनिर्भर की बातों चालती हो, आनी वच्चे महिलाओं ने हमें नौकरी में राजनीति में अनामत आपवानी ज्यारे बात आवे छे, ए शुरुआत थई रही है तेरा मजबूरी है कि अदम्य इच्छा है ये पण एक सवाल है। कारण के आटला वर्षों पछी आपने महिलाओं याद आए अथवा एमने नौकरी में अनामत मळवी जोईए, एमने राजनीति में आटला टका अनामत मळवी जोईए। मुद्दों एटला माटे के मध्य प्रदेश में महिलाओं ने सरकारी नौकरी माटे अनामत आपवामां आवी छे। आ 35% अनामत मध्य प्रदेश में आपवामां आवी छे। आम तो आपने खबर है कि मध्य प्रदेश में विधानसभा की चूंटणी आवी रही है और आ निर्णय बाद हवे महिलाओं ने सीधी भर्ती में 35% अनामत मळवानी छे। अने भारतीय जनता पार्टी त्यानी सरकार छे, एमनू कहेवू छे के महिलाओं सशक्त बने, आत्मनिर्भर बने, ए दिशा में एक पगलू आ सरकारनू छे। पण आ पगलू जो होत तो अत्यार सुधी सरकारे केम न भर्यू। बीजी वस्तु ए छे के हवे चूंटणी आवी रही छे त्यारे आ निर्णय लेवायो छे कि केम, जे कई होय संसदमां तमे जुओ के 33% महिला अनामत बिल पसार थयुं। आ महिला अनामत बिल हवे कायदो बनी गयो कारण के राष्ट्रपतिए एनी पर हस्ताक्षर करी दीधा छे। नो डाउट के 2024 लागू नथी थवानुं, छतां पण बीजू के राजकीय क्षेत्रे महिलाओं की जो भागीदारी आवे तो राजनीति में केवो बदलाव आवे। राजकारण हो के आम तो जे सरकारी संस्थाओं होय खूब ओछी संख्या में महिलाओं आपने नजरे पड़ती होय छे, पण जो महिलाओं ने खरा अर्थ में नेतृत्व मळे तो सरकारी ढांचा में के राजनीति में कया प्रकार बदलाव आवे। अने अमित शाहे जे कह्युं हतुं के अमारा आपणा वडाप्रधान एटले के नरेन्द्र मोदी माटे महिला सशक्तिकरण ए राजनीतिक नहीं परंतु एक ओळखनो मुद्दो छे। अने बीजी वस्तु बाजू एक पण चाले छे के महिलाओं ने अनामत आपीए राजनीतिक मुद्दो पण होई शके। आना जवाब लईशुं के महिला अनामत सामाजिक छे के राजनीतिक मुद्दो छे। मारी साथे जोड़ाया छे भारतीय जनता पार्टीना नेता डॉक्टर राजिका कचेरिया जोड़ाया छे। राजिका जी स्वागत छे आपनुं। साथे ज रत्ना वोरा એડવોકેટ કોંગ્રેસના પ્રવક્તા છે, રત્નાબેન આપનું પણ સ્વાગત છે, અને એડવોકેટ સોનલ જોશી સોશિયલ એક્ટિવિસ્ટ સોનલબેન આપનું પણ સ્વાગત છે। યસ ડોક્ટર રાજિકા, શરૂઆત આપનાથી કરીશું કારણ કે મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર અને આ શરૂઆત એટલા માટે કરી છે કે 35% અનામત આપવાની વાત કરી છે અને મહિલાઓને જે હવે સરકારી નોકરીમાં 35% અનામત આપવાની વાત જે આ શરૂઆત કરાઈ છે, અચાનક કેમ આ નિર્ણય લેવામાં આવ્યો મહિલાઓ માટે? દિલીપ ભાઈ, આ બિલકુલ અચાનક વાત નથી। હું આપને સેજ આંકડાઓના સાથે વાત કરું તો જે ચાઇલ્ડ સેક્સ રેશિયો એટ બર્થ હતા 2000 થી 2007 માં તો 911 હતા, અત્યારે 2022-23 માં 956 છે। ચાઇલ્ડ મેરેજ ડિક્લાઇન, જે વિમેનના મહિલા દીકરાઓને છોકરીઓના ચાઇલ્ડ મેરેજ ડિક્લાઇન છે, એ 2005-06 માં 57% હતા, અત્યારે 2022-23 માં 23% છે, એટલે ખૂબ જ ઓછું છે। ફિમેલ લિટરસી રેટ 2005-2006 માં ઓનલી 44% અને 22-23 માં 65.4%, અને વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ લાસ્ટ આંકડા છે બજેટના, જે છે એ પહેલા 262 કરોડ હતા અને અત્યારે 14688 કરોડ છે, વિચ ઇઝ ઓલમોસ્ટ ડબલ। એના બહુ એક ક્લિયર ઇન્ડિકેશન છે કે જે એક્ટિવિટી થઈ રહી છે ભારતીય જનતા પાર્ટીની સરકાર જસ્ટ ઇલેક્શન માટે કે ઇલેક્શન સુધી કે ચૂંટણી ઢોંઢોરા માટે નથી વાત કરતી, એ ઓન ગ્રાઉન્ડ કરે છે। અને મેં અત્યારે જે આપને આંકડા આપ્યું છે એ બહુ ક્લિયર ઇન્ડિકેશન છે કે ગ્રાફ જે વધી રહ્યું છે એ લાસ્ટ અમુક વર્ષોથી જ્યારે આપણા ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે ત્યાંથી જ વધી રહી છે, વિચ ઇઝ કમેન્ડેબલ। જી બરાબર છે, પણ મધ્યપ્રદેશમાં મારો સવાલ એ છે કે 35% સરકારી નોકરીઓમાં મહિલાઓને અનામત આપવાની વાત કેમ, જો આટલું બધું મહિલાઓ સશક્ત થઈ છે અથવા આટલું બધું વિકાસ એમનો થયો છે તો પછી આ જરૂર શું કામ પડે છે? પણ વેર ઇઝ ધ પ્રોબ્લેમ દિલીપભાઈ? મહિલાઓ માટે જો જ્યારે તમે જાગ્યા ત્યાંથી સવાર ત્યાંથી જ છે, એટલે તમે બહુ લેટ જાગો છો। સવાલ એ છે કે બહુ લેટ જાગો છો, ચૂંટણી આવે છે ત્યારે જાગવા મજબૂર થવું પડે છે। દિલીપભાઈ, હું આપને યાદ કરાવું તો ગુજરાતમાં 33% રિઝર્વેશન છે ગવર્નમેન્ટમાં, હું આપને યાદ કરાવું તો 35% જે કોઈ પણ સ્થાનિક ચૂંટણીમાં તમે લો કે તમે કોર્પોરેશનમાં લો એમાં પણ રિઝર્વેશન 50% રિઝર્વેશન છે,
તો ક્યાંથી યાદ આવે છે? હા, મહિલાઓને ઘણી બધી, આમે જો તમે આંકડા આપ્યું, મહિલાઓને ઘણી બધી યોજનાઓ છે, પણ પછી ગવર્મેન્ટને ફીલ થયો કે ના, હવે ઇટ ઇઝ ટાઈમ કે આપણે મહિલાઓને ગવર્મેન્ટમાં પણ લાવીએ, પોલિસી ડિસિશન્સમાં પણ લાવીએ, અને ત્યાંથી શ્રી ગણેશ થયો છે. તો મને લાગતું નથી કે કોઈ ઇશ્યુ છે. અને જેવી રીતે અમિતભાઈએ આપણને કીધું છે કે આ એક મહિલાની ઓળખની વાત છે, ઇટ ઇઝ નોટ અબાઉટ ઇલેક્શન્સ. તો શું કામ આપણે કાયમ જાહેર કઈ સારું થતું હોય આપણે કાયમ એક જોડતા હોઈએ, ના ના ઇલેક્શન આવે છે તો આ થાય છે. ઇલેક્શન તો અનફોર્ચ્યુનેટલી આ દેશમાં દર બે ત્રણ મહિના આવે છે, એટલે તો વન ઇલેક્શન વન નેશન ની વાત ચાલી રહી છે. બધા રાજ્યોમાં કરો ને, બધા રાજ્યોમાં કરો ને, મધ્યપ્રદેશમાં નજીક આવેલું છે એટલે તમે કરી રહ્યા છો, બીજા રાજ્યોમાં કરો ને. બિલકુલ શ્રી ગણેશ થશે. જે મહિલા અનામત સીટ છે એ બધી જે ધીમે ધીમે થવાની છે એ થઈ જ જવાની છે, પણ જે ચેન્જીસ છે એ ધીમે ધીમે થશે. તમે જો સૌ રીતે પુરુષોને સાઈડ કરો તો પછી તો 5 વર્ષ પછી પુરુષ સશક્તિકરણ કરવું પડે, એટલે બધી વસ્તુ સ્ટડી કરીને સમજીને. એટલા માટે ઇવન આપણા જે મહિલા અનામત છે એ પણ આપણે વિચારીને જ કરીએ છીએ, એ નથી કે તાત્કાલિક બધું કર્યું. એ બધું કોંગ્રેસની બિહેવિયર પેટર્ન હતું. ભારતીય જનતા પાર્ટી ઓન ગ્રાઉન્ડ સમજે છે, વિચારે છે અને પછી જ અમલીકરણ કરે છે. ઓકે ઓકે, ભારતીય જનતા પાર્ટી જો મહિલાઓ માટે આટલું વિચારતી હોય, હું આવું આપની પાસે. પણ એ પેલા રત્નાબેન, જે પ્રમાણેની વાત છે કે મહિલાઓને મધ્યપ્રદેશમાં હવે સરકારી નોકરી કે સીધી ભરતીમાં જે 35% અનામત આપવાની વાત કરી છે, મહિલાઓ સશક્ત બને અને આત્મનિર્ભર બનશે, કેટલું જરૂરી લાગે છે આપને કે હા ખરેખર આ જરૂર છે અને ભારતીય જનતા પાર્ટીએ ભલે કદમ ઉઠાવ્યું, ઇટ્સ ઓકે. અનમ્યુટ કરશો, આપનો અવાજ નથી આવતો, અનમ્યુટ કરશો. સપોર્ટ કરવું જોઈએ. તો અહીંયા પણ જે 35% ની વાત આવી છે, હું એક મહિલા તરીકે એને સપોર્ટ કરું છું, પરંતુ કોંગ્રેસના પ્રવક્તા તરીકે હું જણાવી દેવા માંગુ છું કે આ જે છે ને, ફક્ત ચૂંટણી આવી એટલે આ 35% મહિલાઓને નોકરીઓમાં સીટ આપવાની વાત આવી ગઈ. અને તમે ચૂંટણી પહેલા તો તમારી સરકાર હતી જ ને, 5 વર્ષ સુધી તો તમે સરકાર બનાવેલી છે, ભલે તોડીને બનાવી, કમલનાથની સરકાર તમે તોડીને પછી 5 વર્ષ બેઠા ફરી વાર, તો એ ખોટું કરીને તો બેઠા, પરંતુ સત્તા તો તમારા હાથમાં હતી ને. તો કેમ ચૂંટણી આવી ત્યારે જ તમને યાદ આવી મહિલાઓની? એ પહેલા તમને મહિલાઓની કેમ યાદ આવતી નથી? અને જે સરકારી આંકડા મુજબ તો મહિલાઓની કેટલી સંખ્યા છે ખબર છે? 48.07 મહિલાઓની મધ્યપ્રદેશમાં જનસંખ્યા છે. તો પછી શું કામ 35% આપો છો? અગર આપવું જ હોય તો પૂરેપૂરી આપો ને, 50% આપો, જેટલી અમારી ભાગીદારી ઉતરી અમારી હિસ્સેદારી, અમે તો એ જ કહીએ છીએ. અને ખાલી મધ્યપ્રદેશ જ કેમ, દિલ્હીમાં સરકાર લઈને તો તમે બેઠા છો, તો દિલ્હીમાં જયારે સરકાર લઈને બેઠા છો, અને અમે લોકો તો જાતિગત જનગણનાની વાત કરીએ છીએ, એક વખત જાતિગત જનગણના થઈ જાય તો બધું દૂધ પાણીનું પાણી થઈ જશે, ક્લિયર કટ થઈ જશે કે સ્વર્ણ સમાજ જે લઈને બેઠું છે 10-15% સ્વર્ણ સમાજ બધા આખા ભારત દેશના 85% નું ભાગ લઈને બેઠેલું છે, તો એ સ્વર્ણ સમાજ ખુલ્લું પડી જશે. એટલા માટે તમે જાતિગત જનગણના કરાવવા માંગતા નથી. અને અમે તો ઇન્ડિયાએ ક્લિયર કટ કહી દીધું છે કે જાતિગત જનગણના કરાવો, એની અંદર પછી તમે મહિલાઓને પણ અનામત આપો, મહિલાઓને પણ એમનું પ્રતિનિધિત્વ કરવા દો, પરંતુ જાતિગત જનગણના કરાવી જરૂરી છે. અને આ તો મધ્યપ્રદેશમાં ચૂંટણી આવી ગઈ એટલા માટે આ બધું ઊભું કર્યું છે, બાકી અત્યાર સુધી તો બધા સૂતા જ હતા, અત્યાર સુધી મહિલાઓની કોઈએ સૂધ લીધી નથી. હવે મહિલાઓની વાત કરે છે તો હું તમને બતાવી દઉં, બહુ દુઃખદ સાથે બતાવી દઉં છું કે ઉજ્જૈનમાં જ્યારથી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે, ત્યાંની જનતા, ત્યાંની પબ્લિક એટલી બધી અસંવેદનશીલ થઈ ગઈ છે કે 12 વર્ષની બાળકી વગર નિર્વસ્ત્ર થઈને આખા શહેરમાં ફરે છે, પણ કોઈ એને એક તન ઢાંકવા માટે કપડું સુધી નથી આપતું. એટલી બધી અસંવેદનશીલ આ મધ્યપ્રદેશની પ્રજા થઈ ગઈ છે. કહેવાય છે ને કે જેવી રાજા એવું પ્રજા, કારણ કે રાજા પણ સંવેદનશીલતા નથી, એટલા માટે પ્રજા પણ આવી અસંવેદનશીલ થઈ ગઈ છે. મહિલા તરીકે 50% આપો, અમે એનું સ્વાગત કરીશું. સોનલબેન, ક્યાંક 35% નોકરી અનામતની વાત છે, ક્યાંક 33% રાજનીતિની વાત છે, ક્યાંક 50%ની માંગ છે. શું લાગે છે, મહિલા પુરુષ સમોવડી સશક્તિકરણ આવી બધી જયારે વાતો થાય છે,
અને આત્મનિર્ભર બની છે ત્યારે ઘણી મહિલાઓ એમ કહે છે કે આ રિઝર્વેશન કે અનામત આપીને અમને નીચું ના દેખાડો, અમે અમારી રીતે કેપેબલ છે, અમારે કોઈ જરૂર નથી, કે ચાહે રાજનીતિ હોય, સમાજ હોય કે કોઈ પણ ફિલ્ડ હોય, ઇવન જોબ હોય. મારું સ્પષ્ટપણે માનવું છે આ એક સારી વસ્તુ છે અને આની જરૂર છે. ખાલી માત્ર ને માત્ર કેટલો વર્ગ ભણેલો અને કેટલી છોકરીઓ પોતે પગ ઉપર ઉભી હશે. હું રાજિકા બેન કે રત્ના બેન પોતે પોતાના ફિલ્ડમાં આગળ છીએ, પરંતુ શું કેટલી બધી બીજી બહેનો છે જેમને એટલી બધી આગળ નથી, કે જે લોકો ખરેખર ગામડાની અંદર છે, એમને અગર અનામત મળે છે અને એમનો ફાયદો થતો હોય તો મહિલા તરીકે અમે એનો સપોર્ટ કરીએ છીએ. દરેક સ્ત્રી આગળ આવે એવું ઈચ્છીએ છીએ, એમાં 50% મળે તો બી એગ્રી છીએ. કદાચ અનફોર્ચ્યુનેટ છે કે જે પુરુષને જે સ્ત્રી જન્મ આપે છે એ લોકો પાસેથી આપણે અનામત માંગવી પડે છે, એ એક ઈગોનો ઇશ્યુ રાખ્યા વગર, પરંતુ બધી મહિલાઓ માટે આ જરૂરી હતું. અને જે પણ કર્યું છે, આરોપ પ્રત્યારોપ, કોણે કર્યું, શું કર્યું, કઈ સરકારે કર્યું, એ બધું છોડી દઈએ. થયું છે અને એ બીજેપી સરકારમાં થયું છે તો એમને વધામણા આપવાની જરૂર હતી, કોંગ્રેસે કર્યું હોત તો એમને વધામણા આપવા, પણ અત્યારે જે કર્યું છે, જે થયું છે, અને પોઝિટિવ વે કર્યું છે કે મધ્યપ્રદેશમાં ચૂંટણી આવી રહી છે ત્યારે આ મહિલાઓ યાદ આવી છે, ત્યારે આ 35% નોકરીની વાત કોણે કર્યું, અત્યાર સુધી કરી નાખું તું ને, અત્યાર સુધી ઇલેક્શન પહેલા બી આવ્યું તું, જેને કર્યું દિલીપભાઈ, આની અંદર લોકોને બોલવા માટે વિપક્ષ ગમે તે બોલે, અત્યારે વિપક્ષની જગ્યાએ અત્યારે કોંગ્રેસનું રાજ હોત અને કોંગ્રેસે કર્યું હોત તો બી ભાજપ આજ બોલવાનું હતું. એટલે અત્યારે જે બોલે છે વિપક્ષના નાતે ભલે બોલે, જે થયું છે એને આવકારીએ, જે પક્ષે કર્યું છે એને આપણે ધન્યવાદ કહીએ છીએ કે એમને કર્યું છે. બીઈંગ અ લેડી, બીઈંગ અ સોશિયલ એક્ટિવિસ્ટ, આ વસ્તુની સરાહના કરીએ છીએ. હવે એક બીજી વાત રત્ના બેન, કેસ ઇનસેન્સિટાઈઝ, જયારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે બી કેટલા બધા બનાવો બન્યા છે, હું કોઈ પોઈન્ટ આઉટ નથી કરતી, હું કોઈ પ્રવક્તા નથી, પરંતુ શું દરેક માટે આપણે માનનીય ઇન્દિરા ગાંધીજીને કે માનનીય સોનિયા ગાંધીજીને કે રાહુલ ગાંધીજીને કે મનમોહન સિંહજીને, જે કે કદાચ બહુ મોટા જબરદસ્ત આપણા આપણા ઇતિહાસમાં એમનું નામ લેવાશે, એટલા સરસ અર્થશાસ્ત્રી તરીકે એમનું નામ લેવાય છે, શું આપણે એમને બ્લેમ કરીએ છીએ? ના. તો અત્યારે આપણે એવું કહી દઈએ કે જેવો રાજા સેન્સિટાઈઝ નથી, આ શબ્દનું આપણે કોઈ પણ વડાપ્રધાન માટે આવી ટિપ્પણી કરવી યોગ્ય નથી કે સેન્સિટાઈઝ નહીં. રહી વાત ઉજ્જૈનની, કોઈ પણ જગ્યા ઉપર દરેક આ ભારત દેશની અંદર દરેક જગ્યાએ પક્ષે છે વિપક્ષે છે. અગર ઉજ્જૈનમાં શું કોંગ્રેસના કાર્યકર્તા નતા, એમને બાળકીને પહેરાયું? કોઈ વ્યક્તિને ખાલી દરેક વ્યક્તિને કોઈ પણ પાર્ટી સાથે જોડી દેવું એ બિલકુલ. આ ખરેખર જે ઘટના બની છે એ હિચકારી છે, એના માટે દરેક નાગરિક જવાબદાર છે, દરેક નાગરિક જવાબદાર છે. માત્ર ખાલી પક્ષની ઉપર સીધું કહી દઈએ કે ખાલી બીજેપીની સરકાર છે એટલે લોકો સેન્સિટાઈઝ નથી, એવું ન કહી શકાય. દિલ્હીમાં બળાત્કારો થાય છે, એના માટે દિલ્હીનો માત્ર ને માત્ર મુખ્યમંત્રી જ જવાબદાર છે? ના, દરેક જનતાની બી ફરજ આવે છે કે આવી રીતે કોઈ બાળકી પડતી હતી. સેન્સિટાઈઝેશન હોવું અત્યારના ડિજિટલના જમાનાના બધાના મેન્ટાલિટી બદલાઈ છે. હવે વાતનું વિષયાંતર નથી, પરંતુ આરોપ પ્રત્યારોપ કરવાની વાત કર્યા કરતા જે સારું થયું છે, ચૂંટણીના લીધે કર્યું તો ખરું ભાઈ, થયું તો ખરું. કાયદા વ્યવસ્થાની વાત કરીએ છીએ, પરંતુ તમે કઈ જગ્યા પર દિલીપભાઈ નથી થઈ રહ્યું, એના માટે ગવર્મેન્ટે સ્ટ્રીક્ટ પગલા લેવા જોઈએ, ગવર્મેન્ટે એક્શન્સ લેવા જોઈએ, દરેક ગવર્મેન્ટે લેવા જોઈએ, દરેક વિપક્ષે પણ લેવા જોઈએ. દરેક જગ્યાના કોર્પોરેટર વાગે તો દરેક જગ્યાએ કોર્પોરેટરમાં વિપક્ષના લોકો બી પ્રતિનિધિ તરીકે છે, બધા ભેગા થઈને નક્કી કરે ને કે આપણે આપણી મહિલાઓને સુરક્ષિત કરીશું કેમ. આના માટે જો મહિલા અનામત માટે પોતાના કોઈ પ્લોટ ફાળવણી હોય, પોતાના પગાર ભથ્થા હોય, ત્યારે બધા ભેગા થાય છે. તો આના માટે ભેગા થાય ને કે દરેક મહિલાને આપણે સુરક્ષા આપીશું એવું નક્કી કરે. લોકો મેન્ટાલિટી કેવી થઈ ગઈ છે, અને દિલીપભાઈ જે પ્રમાણેની સિચ્યુએશન છે, કઈક જાગૃતતાની જરૂર છે. એથિક્સ, મોરાલિટી, આ નવી એનઈપી સિસ્ટમ લાયા છે એમાં પણ છે, અને આપણે સુધારવું બી પડશે. કારણ કે આવી રીતે કોઈ બાળકી સાથે આવી રીતે થાય ને ફરતી રહે એ અયોગ્ય છે. કોઈ પણ દીકરી સાથે, કોઈ પણ સ્ત્રી સાથે ના થવું જોઈએ. આપણા કદાચ અનફોર્ચ્યુનેટ છે કોઈ બળાત્કાર થયો તો એમાં ખાલી રાજ્યમાં, આ તમારા રાજ્યમાં થયો, આ અમારા રાજ્યમાં થયો, આવું કહેવાય છે. ખરેખર એ સ્ત્રી સાથે થયો છે, એના માટે સેન્સિટાઈઝેશન હોવું એ જરૂરી છે. જે પણ બન્યું એ ખરાબ બન્યું એ મહત્વનું છે, એ તંત્રએ દોડવું જોઈએ, એના એના માટે એક્શન્સ લેવા જોઈએ. દરેક જગ્યા ઉપર જાગૃતિ ફેલાવી જોઈએ, આખા દેશમાં જાગૃતિની જરૂર છે.
મહિલાઓ માટેની ઇવન મેરિટલ રેપની કરવાની બાકી છે હજી એ પણ થઈ રહ્યું છે થઈ ગયું ઓકે રાધિકાજી ડોક્ટર રાધિકા કચેરિયા જે પ્રમાણે ચર્ચા ચાલી રહી છે કે જો મહિલાઓની મતદારમાં ભાગીદારી પણ લગભગ 50% છે તો તમને લાગતું નથી કે અડધી સંખ્યા છે તો 50% બિલ અનામતનું કેમ નહીં આ 35% કે 33% આપણે મહિલા બિલની વાત કરીએ તો એમાં 50%ની જરૂરિયાત તમને લાગતી નથી જો દિલીપભાઈ આઈ થિંક આપણે ભીખ માંગવા જઈએ ને એ યોગ્ય નથી જે બેન યોગ્યતા સાથે બેસેલી હોય હવે આપણી અનામત જે છે બરોબર મને લાગે છે સોનલબેન લઈ લો શી ઇઝ અ વેરી લીડિંગ લોયર અને જે ઝઘડે છે એ પુરુષ સાથે પણ ખાબાથી ખાબે મળાઈને ઝઘડે છે હું રત્નાબેનની પણ વાત કરું તો ભલે મારા પક્ષમાં છે પણ એઝ અ લીડર એઝ અ કોંગ્રેસ લીડર એ પુરુષો સાથે કામ કરતી જ હશે અને સ્ટ્રોંગ લેડી તરીકે કરતી હશે મને અમારો એક્ઝામ્પલ પણ સેમ છે તો આપણે 33%માં જ્યાં છે અથવા 35%ની પણ વાત કરું ઇટ ઇઝ ઓકે કારણ કે આમાં શું થશે નહીં તો તમે જસ્ટ એને ફૂલ કરી દેશો મહિલા 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 સાથે તો અમુક પુરુષોને પણ જે એકચ્યુઅલી લાયકાત સાથે છે જો આ જગ્યાઓ બહુ ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે મહિલા સાથે રાખો હું પોતે મહિલા છું અને હું એની સાથે ફૂલ એગ્રીમેન્ટમાં છું પણ જે બાકીની જગ્યા છે ને એ લાયકાત સાથે જે મહિલા અને પુરુષ બંને જે લાયકાત ધરાવે છે એ પોઝિશનમાં જવું જોઈએ ના કે તમે આરક્ષણ સાથે બેસો ના કે આ મારું ઓફિશિયલી આ જગ્યા છે તો ભાઈ મહિલા જ તમે ફૂલ કરો એટલે આ જે 33% ઓર 35%ની વાત કરી રહી છું એ પરફેક્ટ ગણતરી છે કારણ કે એનાથી વધારે કરશો તો પુરુષ ઇફેક્ટ થશે અથવા જે લાયકાત વગરના લોકો છે એ ત્યાં બેસેલા હશે વિચ અગેન ઇઝ નોટ કરેક્ટ ના સમાજ માટે ના ભારત માટે હું રાજનીતિક મુદ્દો એટલા માટે કહું છું કે જો તમને આટલી બધી મહિલાઓની ચિંતા હતી તમારી સરકારને તો ભારતીય જનતા પાર્ટી રાજનીતિક હું કહું તમને સાહેબ ને 2024માં 33% અનામત કોઈ કામમાં નથી લાગવાનું મહિલાઓને 2029માં લાગશે કારણ કે જે વસ્તી ગણતરી થવી જોઈએ તે એ નહોતી થઈ એ સિવાય 2010માં જયારે આ બિલ આવ્યું ત્યારે ભારતીય જનતા પાર્ટીએ વાંધો ઉઠાવ્યો તો આની સામે મારી વાત સાંભળો એક જગ્યામાં મહિલાઓ એટલી બધી છે જ નહીં પુરુષો વધારે તમને મળે વસ્તીમાં કે અથવા એસટી એસસી ઓબીસી વધારે મળે તો તમને લાગતું નથી એ જગ્યાને લીડરશિપ એ જ કાસ્ટ કે એ જ પુરુષ કે એ જ મહિલાને મળવું જોઈએ જો ઇટ ઇઝ ઓલ અબાઉટ લીડરશિપ અને આ બધું કેવી રીતે તમે આગળ ભારતને વધારી શકો તમે એને બહુ જ નાની નિમ્ન કક્ષાની વાત કરો છો કે મહિલા આરક્ષણ આ અને તે ને 33% ને 15% ને 50% શું કામ આપણે એઝ અ દેશ આગળ વધવું છે કે તમારે બસ મહિલાની સશક્તિકરણ વાત કરવી છે અને પછી પુરુષ એટલા દુઃખી થાય પછી 10 વર્ષ પછી તમને કહેશો હવે પુરુષ સશક્તિકરણ શું કામ આ તમારે બેલેન્સ બહુ જરૂરી છે અને જેવી રીતે આ વસ્તી વસ્તીમાં તમારે કાઉન્ટિંગ કરવું પડશે કે જે સ્થાનમાં કોણ છે કેવી રીતે શું છે પછી તમે સીટ આપશો કે અંદાજે તમે ના ના મહિલા આરક્ષણ ભાઈ આપી દો એટલે બધી જગ્યા મહિલાને બેસાડો મહિલા શુડ બી કેપેબલ આપણે બધા જ અહીંયા બેસેલા છે આપણે સરકારને સમજવાની જરૂર છે બેન આ તમારી સરકારને સમજવાની જરૂર કે મહિલા શુડ બી કેપેબલ પણ એને અરે આજ તો સમજીને 33% ને 35% મૂકે છે નહીં તો 50% જરૂર છે મહિલા સશક્ત છે એની રીતે આગળ આવશે સમાજમાં રાજનીતિમાં એની રીતે મહિલાઓ આગળ આવી રહી છે બિલકુલ આવશે તમે એને જગ્યા આપો અત્યારે જે વાત થઈ ગઈ છે જે બિલ પસાર થયા છે એ તો 75 વર્ષથી તો ફક્ત વાતો જ નથી થઈ થયો છે ક્યાં ભારતીય જનતા પાર્ટી અને મોદી સરકારે એને આગળ પણ વધાર્યું છે અને બીજી વાત હા ઝડપથી બોલીએ રત્નાબેન જે પ્રમાણેની વાત છે કે એક વસ્તુ તો છે કે મધ્યપ્રદેશમાં માસ્ટર સ્ટ્રોક મોદી સરકારનો કહી શકાય તમે એને સામાજિક મુદ્દો કહો કે રાજનીતિક મુદ્દો કહો પણ જે પ્રમાણે જનધન ખાતા છે એમાં જો 52 કરોડ અકાઉન્ટ છે એમાં 70% મહિલાઓના નામે છે બીજી વસ્તુ કે શૌચાલય બનાવ્યા ક્ષોભજનક સ્થિતિમાં જ્યારે સ્ત્રીઓ મુકાતી હતી ખુલ્લામાં શૌચ 11 કરોડ શૌચાલય બનાવ્યા છે બરાબર તો 11 કરોડ શૌચાલય બનાવ્યા છે એટલે મહિલાઓ માટે આ સરકારે કામ કર્યું છે મહિલાઓની પછી વિકાસની વાત હોય કે બીજી વિશ્વમાં મહિલાઓની પાયલોટની સંખ્યા 5% છે ભારતમાં 15% છે રત્નાબેન અને આ આંકડા પાછા કહું તમને છેલ્લા 10 વર્ષના જો હવે હું પણ આપણે પ્લીઝ હા યસ હવે હું પણ આપણે થોડું આંકડા ઉપર ધ્યાન દોરી દઉં છું નેશનલ ફેમિલી હેલ્થ સર્વે અનુસાર મધ્યપ્રદેશમાં 2020-24માં જે મતલબ 20 વર્ષથી 24 વર્ષની આયુ વર્ગની
23.1% એવી છોકરીઓ છે કે જેમના લગ્ન 18 વર્ષની ઓછી ઉંમરમાં થઈ ગયા છે. આ આંકડા છે, સરકારી આંકડા છે, નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાં. પછી મધ્યપ્રદેશમાં જે 15 વર્ષથી લઈને 49 વર્ષ આયુ વર્ગની એવી 54.7 મહિલાઓ છે કે જેમને લોહીની કમી ઉણપ છે, લોહીની કમી છે એટલે કે એનિમિક છે. પછી બીજી વાત કરું કે 15 થી 49 વર્ષની એવી મહિલાઓ છે કે જે લોકો 52.9% ગર્ભવતી મહિલાઓ ખૂન કી કમી કી શિકાર હૈ, એટલે એ લોકોને પણ લોહીની ઉણપ છે. પછી મહિલા ત્યાં હવે તમને બતાવું કે છેલ્લા વર્ષમાં 26% મહિલાઓ એવી હતી કે જેમણે કામ તો કર્યું પણ એમને પગાર ના મળ્યો. પછી હું બીજી તમને આંકડા બતાવું, હવે તમને હું ક્રિમિનલ સ્ટેટિસ્ટિક બતાવી દઉં છું કે 2019માં 27,560 મહિલાઓની સામે ગુના નોંધાયેલા છે. પછી 2021માં 30,673 મહિલાઓની સામે ગુના નોંધાયેલા છે. અને દરરોજ મધ્યપ્રદેશમાં 8 બલાત્કારના ગુનાઓ થાય છે. તો આ છે મધ્યપ્રદેશની પરિસ્થિતિ. એટલે હવે મધ્યપ્રદેશમાં જે આપણા મામાની સરકાર હતી, શિવરાજ ચૌહાણની સરકાર, એમને ખબર પડી ગઈ છે કે હવે ઘરે પાછા આવવાના છે ધોયેલા મોઢે. એટલા માટે આ એક રાજકારણનું શગુફું આપી દીધું. જેમ તમને જુમલાવાળી સરકાર વાત યાદ છે ને કે 15 લાખ રૂપિયા આયેંગે સભી કે ખાતો મેં, 2-2 કરોડ લોગો કો નોકરી મિલેગી, આ એક જાતનો જુમલો છે. હવે તમે જોયું સ્ત્રી શક્તિ નારી શક્તિ વંદન અધિનિયમ, આ કેવો અધિનિયમ છે? નવરા કરવા જેવું અધિનિયમ લાઈને મોકલી દીધું, એનું કોઈ સમય મર્યાદા તો છે નહીં. હું એક દાખલો આપું છું, તમે એક નાના બાળકને કહો કે બેટા તને સાયકલ લાઈને આપીશું, ક્યારે લાઈને આપશું? તો મોટો થશે ત્યારે. હવે મોટા થવાની એની શું ક્રાઇટેરિયા છે એ મા બાપ બતાવતા નથી. હવે છોકરો 5 વર્ષે સાયકલ પામશે કે 10 વર્ષે તો આવી રીતે જ નેતૃત્વ મળે. માનો કે કયો બદલાવ આવે અથવા શું બદલાઈ જાય, અત્યારે શું જરૂર છે મહિલાઓને, કયો બદલાવ નથી આવ્યો? મને તો લાગે છે કે મહિલાઓ સક્ષમ છે, મને લાગતું નથી કે એવો કોઈ બહુ મોટો બદલાવ આવી જાય. ના, બહુ મોટો બદલાવ આવશે, ખાલી એટલું જ છે કે જે ગવર્નમેન્ટ જે પણ લોકો હોય એવી મહિલાઓને સ્થાન આપે કે જે કેપેબલ હોય. ખાલી રબર સ્ટેમ્પ ના લઈ આવે, કારણ કે એ પણ ઇસ્યુ છે રાજકારણમાં કે જે મહિલાઓ એજ્યુકેટેડ છે, જે લોકો કદાચ પોતે નિર્ણય શક્તિ જેમની મજબૂત છે, જે બોલી શકે છે, એવા લોકોને નથી મળતો. આનાથી અડધી પોઈન્ટ તો એ થઈને જાય છે કે જયારે ઇલેક્શન આવે ત્યારે બીજા પક્ષમાંથી આવેલા જે મહેમાનો હોય એમને ટિકિટ આપી દેવામાં આવે, ઓરિજિનલ કાર્યકર્તાઓ રહી જતા હોય છે. અને આવાના કારણે ઓરિજિનલ બહેનો પણ જે ખરેખર વર્ષોથી કામ કરતી હોય છે, જે કેપેબલ હોય છે, એને સાઇડ ટ્રેક કરવામાં આવતી હોય છે, જેને કદાચ પક્ષ માટે બહુ કરેલું હોય છે. હવે એવા લોકોને સાઇડ ટ્રેક કર્યા કરતા જે કેપેબલ છે એમને જગ્યા મળવી એ બહુ જરૂરી છે. વાલા દવાલાની નીતિ ચાલે, આ આમના સગા છે, આ પેલાના સગા છે, આના માટે આ છે, સીધે સીધા નામો આવી જતા હોય છે. જેટલા પણ હમણાં સર્વે થયો હતો પ્રિન્ટ મીડિયાની અંદર, તો એમાં પણ લખેલું હતું જેટલા કોર્પોરેટરો છે એમને ફોન કર્યો તો બધા જ લોકોએ એમના પતિઓએ ફોન ઉપાડ્યો. તો હવે રબર સ્ટેમ્પ જે મહિલાઓ, એવી મહિલાઓની જરૂર નથી જે મહિલા પોતાની નિર્ણય શક્તિ પોતે લઈ શકે અને જ્યારે એમને બોલવાનું આવે, ખોટું હોય ત્યારે જયારે બોલવાનું આવે ત્યારે અવાજ ઉઠાઈ શકે એવી મહિલાઓ, ઇન્ડિપેન્ડન્ટ વિચારધારા વાળી. સોનલબેન અફસોસ કે એવું નથી, પંચાયત થી પાર્લામેન્ટ સુધી તમે શું કે મહિલાઓ ચૂંટાય કે કરી, વહીવટ એમના પતિ કરતા હોય છે. ના ના ના, આઈ ડોન્ટ એગ્રી વિથ યુ સોનલબેન. એનો મુક્તા હોય છે, બાકી ખરેખર ક્યાંક ને ક્યાંક બધી સ્ત્રીઓને પક્ષ હોય વિપક્ષ હોય સત્તાધારી, ખરેખર ઘણી બધી બહેનોને ના ઇન્સાફી થાય છે. અગર આ અનામત આપ્યા પછી પણ અગર 4 મહિલાઓને લાવવામાં આવશે તો કદાચ પુરુષો કરતા પણ સારું મેનેજમેન્ટ કરી શકે છે. આપણે કદાચ દાખલા આપીએ કે આપણે સુષ્મા સ્વરાજજી હતા, કે તમે કદાચ ઇન્દિરા ગાંધીજીની બી વાત કરી શકો છો, તમે એવું કહી શકો કે કદાચ પાછળ આપણા સ્વતંત્ર સેનાની કેટલા બધા મહિલાઓ હતા કે જેમને ખૂબ જ કામ કરેલું છે. અત્યારની વાત કરી લો તો કદાચ આપણા નિર્મલા સીતારામનજી છે, એ ગૃહમંત્રી પણ રહ્યા છે, ઘણા એવા દાખલા છે અને બહુ સારી રીતે હેન્ડલ કરી રહ્યા છે. ઘણા લોકો દરેક જગ્યા ઉપર મહિલાઓ છે એવું નથી કે નથી, સ્ત્રીઓની ભાગીદારી અત્યારે છે, પણ જેટલા પ્રમાણમાં નીચલા લેવલથી અગર જો આવી સશક્ત મહિલાઓને મૂકવામાં આવે કે જે ખરેખર નિસ્વાર્થ ભાવે સમાજના ઉત્થાન માટે, દેશના વિકાસ માટે કામ કરવા માંગે છે અને જે લોકો સમય આપી શકે છે, ના પોતાના બિઝનેસ માટે કે પોતાના કોઈ પોતાના મની માટે, એમની એમની જે
ઇન્કમ ઓછે 200% અને 300% દર વર્ષે ના વધતી હોય, જે જેન્યુઇન હોય, જે લોકો બી કરપ્ટેડ એવી મહિલાઓને સ્થાન મળે. ઓકે ઓકે સોનલબેન, મહિલાઓ કેટલી સશક્ત છે અથવા કેટલી કેપેબલ છે એનો દાખલો ક્યાંય લેવાની જરૂર નથી. આ ડિબેટમાં તમે ત્રણ છો, હું એકલો છું, મને પહોંચી નથી વળવા દેતા, પણ મેનેજમેન્ટ કોને કહેવાય? આ ત્રણેય મહિલાઓ પોતાના ફિલ્ડમાં પણ અત્યારે સક્સેસ છે અને 100% પોતાની જગ્યાએ છે, પણ જે પ્રમાણે રાજીકાબેને કહ્યું એ પ્રમાણે કે સરકાર સતત પ્રયત્નશીલ છે મહિલાઓના ઉદ્ધાર માટે ઘણી બધી યોજનાઓની વાત કરી, શું કામ અનામતને રાજનીતિક મુદ્દો બનાવવો જોઈએ? સાથે રત્નાબેને કહ્યું કે ફક્ત ચૂંટણી આવે છે ત્યારે મહિલાઓ યાદ આવે છે, પહેલા કેમ નહીં? 48.7% જો મધ્યપ્રદેશમાં મહિલાઓ હોય તો 50% મળવી જોઈએ, 35% કેમ? ઉજ્જૈનની 12 વર્ષની દીકરીનો મુદ્દો પણ એમણે ઉઠાવ્યો, બહુ જ શરમજનક ઘટના કહી શકાય. પણ સોનલબેને કહ્યું એમ કે દરેક નાગરિક એના માટે જવાબદાર છે, અને સોનલબેને કહ્યું એમ કે મહિલા અનામત સારી વસ્તુ છે, જરૂર છે, પણ ક્યાંક રબર સ્ટેમ્પ ન બને મહિલાઓ એની ટકોર પણ એમણે કરી. ચર્ચાનું સમાપન કરીએ છીએ અને ચર્ચામાં ભાગ લેવા બદલ રાજીકા કચેરીયા, સોનલ જોશી, રત્ના વોરા ત્રણેય ઉપસ્થિત રહ્યા, ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની વાત, ખાસ કરીને મહિલાઓની વાત હતી. મહિલા અનામત સામાજિક મુદ્દો કે રાજનીતિક મુદ્દો છે? ફરી મળીશું નવી ચર્ચા સાથે, આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.